પણ શું કરું, હવે એને રમાડું નહીં તો ચાલે જ નહીં. આ ગોપીઓને વાતો કરતી સાંભળી એટલે પૂતના વિચારવા લાગી કે બધાયના મોઢા ઉપર નંદનો છોકરો તો છે કોણ. અને ત્યાંથી ગોપી આગળ આવી તો ચોરા ઉપર કેટલાક આવા વડીલો બેઠા હતા. એ વડીલોય ચર્ચા કરતા હતા કે કેટલું સારું થયું કે આખાય ગોકુળની ગોપીઓએ 11 વ્રત કર્યા અને એ વ્રત ફળ્યા. નંદના ઘરે કેવો દિવ્ય દેહ રૂપ ધારણ કરીને કેવો લાલો આવ્યો છે. અરે આ કોઈ ગામ ગાંડું થયું. એક દાદા કહે કે મારી પુત્ર વધુ છે ને એ તો એને ગમે એટલું હવે કહીએ તોય બાંધી રે એવી નથી, અને દોડીને એક વાર તો એને રમાડવા જાય જ. બીજા દાદા કહે કે હા હા અલે આપણે રમાડવાનું મન થાય તો આ ગોપીઓને ન થાય. અને ત્યાં સાંભળનારી પૂતના વિચાર કરે કે હવે બીજા બધાની ખબર પછી લઉં, પહેલા મને ત્યાં જવા દે કે આખું નગર એની વાતો કરે. પૂતના પહોંચી યશોદાને ત્યાં. યશોદા માએ પૂતનાને જોઈ. પૂતનાને જોઈને યશોદા માને થયું કે ઓહો આ કેટલી સરસ ગોપી તૈયાર થઈને આવી છે મારા લાલાને રમાડવા માટે. આજુબાજુના ગામમાંથી આવી હશે, ખબર પડી હશે એટલે આવ આવ આવ. અને પૂતના અંદર ગઈ. માં હું લાલાને રમાડું છું, તમારે કામ કરવું હોય એ કરો. અને માને તો જોઈતું જ હોય છોકરું રમાડનારું મળવું જોઈએ. એટલે યશોદા માં પૂતનાને લાલાને આપી અને દોરી પકડાવી અને માં કામમાં ગયા. દોરી પકડાવી, દોરી પારણું નાખતી ઝુલાવતી ઝુલાવતી ધીમે રહીને પૂતના ઊભી થઈ અને કનૈયાને જોવા ગઈ, લાલાને જોવા ગઈ. ને ભગવાને આંખો બંધ કરી દીધી. ભગવાને આંખો બંધ કરી દીધી. કેમ? ભગવાન વિચાર કરે છે કે હું જો ખુલ્લી આંખ રાખીશ અને પૂતના જો મારી આંખમાં આંખ પરોવી દેશે ને તો આ પૂતના શું કરવા આવી છે એ ભૂલી જશે. કારણ કે ભગવાનની આંખમાંથી તો નિરંતર અમી વર્ષા થતી હોય. એની એક અમી દ્રષ્ટિ થઈ જાય ને તો દાનવ પણ માનવ થઈ જાય. હે, દાનવ પણ માનવ થઈ જાય, આ પૂતના પણ દેવી થઈ જાય, એ તો પરમેશ્વરી બની જાય. એટલે ભગવાન કહે કે આવું કાંઈ મારે નથી કરવું, મારે જે કરવાનું છે એ જ કરવું પડશે. એટલે ભગવાને આંખો બંધ કરી. લાલો સૂઈ ગયો છે એમ સમજી પૂતનાએ લાલાને ઉઠાવ્યો, લઈને રમાડતી 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 કોઈ જોવે નહીં એ રીતે ઘણી દૂર નીકળી ગઈ. અને દૂર નીકળી ગયા પછી પૂતનાએ ધીમે રહી અને લાલાને સ્તનપાન કરાવવા માંડ્યું. ભગવાને બે હાથે પૂતનાના સ્તનને પકડ્યું છે અને બરાબર ચૂસવા માંડ્યું છે. ધીમે ધીમે ચૂસતા ચૂસતા પૂતનાના પ્રાણ ચૂસાવા લાગ્યા. પૂતના બૂમો પાડવા લાગી, અરે છોડ છોડ છોડ. ભગવાન કહે કે હું જલ્દી કોઈને પકડતો નથી અને પકડું છું ને પછી છોડતો નથી. હે, પકડ્યા પછી છોડતો નથી ભાઈ. અને ભગવાને એવા પ્રાણ ચૂસી લીધા. પૂતનાનું જે સુંદર શરીર હતું ધીમે ધીમે વિકરાળ બની ગઈ. પૂતના એટલી મોટી પૂતના બની અને ધડામ દઈને પડી. અને જેવી પડી ને એવા કેટલાય બધાય ઝાડવાઓ લઈને પડી. ગોકુળના બાગ ઉપર પડી એટલે ઘણા બધા ઝાડવાઓને લઈને પડી એટલે એટલો બધો અવાજ થયો, આખું ગોકુળ દોડવા માંડ્યું. આમ તેમ શું થયું શું થયું. અને પૂતના એટલાય બધા ઝાડવા લઈને પડી હતી કારણ કે કેટલું મોટું શરીર. હવે એટલા મોટા શરીરને બાળવાનું લાકડા ક્યાંથી લાવવા, એટલે એની વ્યવસ્થા એને કરી દીધી જાતે. હવે કેરોસીન છાંટી દો, હળગાવી મૂકવા. ગોપ ગ્વાલો ગોપીઓ દોડતી દોડતી આવી. એ યશોદા લાલો ક્યાં છે, લાલો ક્યાં છે. યશોદા બે બાકડા બન્યા, લાલો ક્યાં ગયો, હમણાં તો કોઈ ગોપી રમાડતી હતી. અરે રે રે, હાય હાય, યશોદા તો કેટલી મોટી રાક્ષસી છે. અને ગોવાળિયાઓએ રાક્ષસીને જોઈ કે ઓહ હ હ ધ ધ ધ આટલી મોટી. અને ગોવાળિયાઓ લઈ આવ્યા સીડી, પુતરાના પેટ ઉપર સીડી મૂકી અને એક ગોવાળિયો ઉપર ચડ્યો અને પેટ ઉપર આટલો નાનો કનૈયો આમ હરવડિયા કરતો દેખાયો એટલે એને લઈને નીચે આવ્યો.
गोपियों ये कन्हैया ने लई लीधो। हे यशोदा तने काई साचवता आवडतु नथी, तने काई खबर नथी पड़ती अमे केटला एकादशी ना व्रत कर्या, एना भाग रूपे एना फळ रूपे आपड़ा घरे आ लालो आव्यो, तमे साचवता नथी, न सचवाय तो अमने कही दियो, अमे पांच पांच ने टोळी करी देशु। गोपियों लड़वा माड़ी यशोदा ने, अने गोपियों ये कन्हैया ने लई अने क्या गई, आ तो राक्षसी पकड़ी, राक्षसीए एने पकड़ियो छे, अबढ़ाई गयो, हवे कन्हैयो दूध नहीं पीवे, एना धबकारा तपासवा माड़ी। ते वखते थोड़ो काई डॉक्टर हता के कही दईए जल्दी जल्दी के जल्दी थेटोस्कोप लगावो, जल्दी आने जुओ कि धबकारा बराबर छे के नहीं। त्या क्या डॉक्टर, आपणी गौशाळाए मोटामां मोटू दवाखानू। एटले गोपियो लईने दोड़ी गौशाळानी अंदर, अने कन्हैयाने गायनुं पूछडुं पकड़ीने झारवा माड़ी। પહેલાના સમયમાં તો છોકરું માંદું થાય ને એટલે ગાયને શરીર એની નીચેથી આમ સાત વખત પસાર કરવામાં આવે, છોકરાના બાળકના અંદર જે કાંઈ ખરાબી હોય એ ગૌ માતા ચૂસી લેતા, એ ગૌ માતા હરી લેતા, જે કાંઈ એને થયું હોય, જાદુ ટોના નજર જે કાંઈ લાગ્યું હોય એ બધું દૂર થઈ જતું, ગાયનું પૂંછડું સાત વખત ફેરવો એટલે પત્યું। હે, અને એટલા માટે કહું છું કે ગૌ માતાની રક્ષા માટે આપ સૌને, બાળક કનૈયો આવ્યો ને આ છઠ્ઠા દિવસે તો આ બધું થવા માંડ્યું, છ દિવસના કનૈયાએ મોટા મોટી પૂતનાને મારી નાખી, વિચાર કરો। અને ગૌશાળામાંથી ગોબર લાવ્યા, ગૌમૂત્ર લાવ્યા, યમુનાનું જળ લઈ આવ્યા, તાંબા કુંડીની અંદર બધું ભેગું કર્યું છે, કેસર નાખ્યું છે, લાલાને સરસ રીતે સ્નાન કરાવવા લાગી ગોપીઓ। યમુના જળમાં કેસર ઘોર સ્નાન કરાવો, ચરણી શામળા
गोपीओ आनंद विभोर बनी छे अने ए गोपीओना अंतरनो जे आनंद हतो एने व्यक्त कर्यो छे भक्तोए आ यमुना जलना केशरपुरी ए सुंदर मजानो प्रभुने स्पर्शतु भजन रचवामां आव्युं कहेवायुं કે કનૈયાને 6 દિવસનો હતો ગૌમૂત્ર લાવી સ્નાન કરાવાયું શું છે આ ગૌમૂત્રની અંદર કેમ તમને વારંવાર કહેવામાં આવે છે ગાયને આધારિત જે વસ્તુ છે એ વસ્તુ નિર્દોષ છે બની શકે એટલો એનો ઉપયોગ કરજો ગૌમૂત્ર અર્ક આપણને કહેવામાં આવે કે એને લઈ જાઓ ગણે એમ કે આટલું મોંઘું હોય પણ એની એક વિશેષ પ્રોસેસ કરીને તૈયાર કરવામાં આવે કે શરીરમાં કદાચ ભવિષ્યમાં પણ કાંઈ થવાનું હોય તો એ પણ નાશ પામે અને એમાં પણ વિશેષ રૂપે આજે તમને વારંવાર કહું છું કે જે ગાંઠો થઈ રહી છે બધાને આજે જેને તેને કેટલાયને કારણ કે મને તો કેટલાયના ફોન પણ આવે કે જરા તમે પ્રાર્થના કરજો ને આ ગાંઠ નીકળી છે ઓપરેશન કર્યું છે આમ છે તેમ છે અને ત્યારે એક દુઃખ થાય એક દર્દ થાય કે આજે આટલી બધી બીમારી શા માટે અને બીમારીનો કોઈ ઉપાય હોય તો આજે ઘણા બધા વૈજ્ઞાનિકોએ ઘણી બધી એવી રિસર્ચ કરેલી એવી લેબોરેટરીએ જાહેર કર્યું છે કે સૌથી વધારેમાં વધારે અસરકારક કોઈ નિર્દોષ દવા હોય તો એ ગૌમૂત્રમાંથી બનનારા ગૌ અર્ક છે બાળકોને ખસ ખુજલી કાંઈ પણ થતું હોય તો બીજી કોઈ દવાના બદલે તમે એને નવડાવો ને ત્યારે આ એક ઢાંકણું પાણીમાં નાખી દો કોઈ પણ શરીરના ચામડીના રોગ થયા હોય ત્યારે સ્નાન કરતી વખતે પણ તમે એને પાણીની બાલટીની અંદર એક ઢાંકણું નાખ્યું અને સ્નાન કરો તમે જુઓ એનો કેવો લાભ મળશે અને તમને એટલે બતાવ્યું હતું કે કેટલી મોઘી મોઘી એમાં ઔષધિઓને અંદર તૈયાર કરી અને આ અર્ક તૈયાર કરવામાં આવે છે 3 મહિના કમ્પલસરી જો તમે નિયમિત રૂપે એનું પાન કરો તો ઘણા બધા રોગમાંથી આપણને મુક્તિ અપાવવાનું કામ કરે છે અને એટલા માટે ગનૈયાએ 6 દિવસના હતા ને પ્રભુ ત્યારથી ગાય માતાનો મહિમા વધારવાનો પ્રયત્ન કર્યો અને એ ગૌ માતાના રક્ષાના અભિયાન અંતર્ગત આજે 75 વર્ષ પૂરા થયા અને અમૃત મહોત્સવ મનાવાતો હોય ત્યારે એ ગૌ મહોત્સવ કહેવાય અને આ ગૌ મહોત્સવ ત્યારે જ મનાવી શકાય કૃષ્ણ મહોત્સવ મનાયા પછી એ ગૌ મહોત્સવ પૂરેપૂરી રીતે ત્યારે જ મનાવાયો કહેવાય કે જ્યારે દરેકના ઘરની અંદર ગાયને આધારિત કોઈ ને કોઈ સામગ્રી વપરાવી જોઈએ કમસે કમ ગાયનું દૂધ પ્રયોગ કરવા માંડો માગો ગાયના દૂધની માંગ કરો બાળકને વધુ ને વધુ સારામાં સારું કોઈ સુપાચ્ય આહાર હોય તો એ ગાયનું દૂધ છે પીવડાવવા માંડો અને વડીલોને માટે પણ ગાયનું દૂધ એ ખૂબ સારામાં સારું દૂધ કહેવાય આપણને ખબર નથી કે ભેંસો આપણા ભારતમાં ક્યાંથી આવી આ ભેંસ જેવું પ્રાણી આપણા ભારતમાં હતું જ નહીં ગાયો એટલે ગાયોના ધન કહેવાતા હતા એને ધન કહેવાતું હતું ચોરી થતી ને તો સોના ચાંદીની ચોરી નહોતી થતી આ ગાયોના ધનની ચોરી થતી હતી આખું ધન ધન લોકો લઈને નીકળી જતા આ ધનની ચોરી થતી હતી એટલે ગાયને ધન કહેવાતું હતું આ તો અંગ્રેજોને ખબર પડી કે ગાય હશે ત્યાં સુધી ભારતનો ખેડૂત કદી કોઈનાથી પાછો નહીં પડે અને એટલે અંગ્રેજોએ વિચાર કર્યો કતલખાના ચાલુ કરો અને સૌથી વધારેમાં વધારે ગાયોને જ કાપવાની શરૂ કરો અંગ્રેજોને ખબર પડી કે ગાયનું દૂધ પીશે ને ત્યાં સુધી આ ભારતના લોકોને મારવા પણ કઠિન થઈ પડશે એટલે એમને એવું કંઈક કોઈનું દૂધ પીવડાવો કે જે દૂધ પીવાથી જે દૂધનું જે પ્રાણીનું દૂધ બરાબર જાડું હોય એ પ્રાણી એટલું બધું આળસું હોય એવું કોઈ પ્રાણી શોધી લાવો અને એવું પ્રાણી શોધી લાવ્યા જાડી તગડી શું હા એ ભેંસ શોધી લાવ્યા અને પછી ભેંસનું દૂધ કેવું જાડું રગડા જેવું હા જાડું રગડા જેવું દૂધ એ ભેંસ કેવી આળસું અંગ્રેજોએ નિરીક્ષણ કર્યું કે કયું પ્રાણી બહુ આળસું છે ને ભેંસને બરાબર રીતે જોઈ તપાસી નિરીક્ષણ કર્યું અને પછી ભેંસ લઈ આવ્યા અને ભેંસના દૂધનો એટલો પ્રચાર કર્યો કે તમે બહુ સરસ જાડા પાડા થઈ જશો સરસ તમારું શરીર બની જશે પહેલાના સમયના લોકોને શરીર ઉતારવા માટે કોઈ જગ્યાએ જવાની જરૂર પડતી અને અત્યારે જ્યાં જુઓ ત્યાં શરીર વધી ગયા છે કારણ શું છે
जेनु दूध पीधु एवी असर आवी। गायना दूध नो वपराश वधारो, बस गायनु दूध पीवो, गायनु दूध ना मळे तो ना पीवो, गायनु दूध ना मळे तो नहीं चलावानु। અને એમ કરતા કરતા સંકલ્પિત થઈને જ્યારે આજે અમૃત મહોત્સવ મનાવતા હોઈએ, ગૌ માતા માટેનો મહોત્સવ હોય ત્યારે આપણે પણ, અને એ ગૌ માતા માટે જેને જન્મ લીધો છે એવા કનૈયાની કથાને જો આપણે સાંભળતા હોઈએ, હ ગાયનું દૂધ પાતળું, હ એનામાં કેટલા બધા તત્વ હોય, ગાયના શરીર ઉપર જે ખૂંદ છે અને એ ખૂંદની અંદર સૂર્યનાડી છે, અને એ સૂર્યનાડીને કારણે સૂર્યના દિવ્ય સુવર્ણમય તત્વને ધારણ કરે, અને તેથી ગાયનું દૂધ પિત્તવર્ણ વાળું સુવર્ણ તત્વથી ભરેલું છે, એનું ગૌ અર્ક પણ સુવર્ણ તત્વથી ભરેલું છે, એને શરૂ તો કરો, લઈ જાજો, કઈ બદલું હોય તો હવે બધું તમારા માટે વ્યવસ્થા કરી હતી કે કેમ કરીને થોડા ઘરની અંદર પણ એક પ્રયોગાત્મક રૂપમાં પહોંચે, અને તમને જો વધારે એની જરૂર પડે તો અમારા ભાઈઓને પણ વિનંતી કરીએ છીએ કે હવે પાંજરાપુરમાં થોડીક એવી વ્યવસ્થા કરો કે લોકોને આ બધું મળી શકે, અને એમ કરતા કરતા ઘર ઘર સુધી એનો વપરાશ વધે, વધારો। નિર્દોષ દવા છે, પહેલામાં પહેલી આ દવાનો પ્રયોગ, ખબર ને કે આપણા તો છોકરાઓ ભણે ત્યારે બધો પ્રયોગ દેડકા ઉપર થાય ને વાંદરા ઉપર થાય, હે કોઈ માણસ ઉપર પ્રયોગ નથી કર્યો વૈજ્ઞાનિકોએ, તમે જોજો છોકરાઓ સાયન્સમાં ભણતા હોય તો પૂછજો, પણ ગૌમૂત્રના પ્રયોગને તો આ સંસારમાં આવેલા પરમ કૃપાળુ પરમાત્મા ભગવાન બાલકૃષ્ણે સૌથી પહેલો કરી દીધો, અને દુનિયાના ભક્તોને બતાવી દીધું, હે મારા ભક્તો તમે જુઓ હું 6 દિવસનો છું, અને ગૌમૂત્રનો અને ગોબરનો પ્રયોગ હું મારા શરીરથી સૌથી પહેલામાં પહેલો કરું છું, કનૈયાએ પહેલો પ્રયોગ કર્યો। બાકી બીજા પ્રયોગ તો ગમે તે પશુઓ ઉપર થતા હોય, પણ આ પ્રયોગ કનૈયાએ પહેલા કર્યો, યાદ રહે। એના તો ઘણી બધી ગૌ માતાની તો ઘણી બધી ગુણગાથા છે, પણ યાદ રહે કે આપણે આપના ભગવાન, આપના ઈષ્ટ, આપના આરાધ્યએ જે કાંઈ કર્યું છે એની પાછળ કાંઈક તત્વ છુપાયેલું છે, એને યાદ રાખીએ। પૂતના તો મરી, કનૈયાને બધાએ ગોબરથી ગૌમૂત્રથી સરસ રીતે સ્નાન કરાવ્યું, સરસ જબલા પહેરાવ્યા, ગોપીઓ ખુશ થતી થતી કનૈયાને રમાડવા લાગી। કંસને ખબર પડી કે પૂતના મરી, કંસ વિચારવા લાગ્યો કે આટલી જબરજસ્ત શક્તિશાળી પૂતના મરી ગઈ, ફરીથી સભા ભરી કોણ જશે, શટકાસુર તૈયાર થયો, શટકાસુરે કહ્યું કે હું જઈશ, અને આ બાજુ ધીમે ધીમે પ્રભુ મોટા થવા લાગ્યા છે, અને જ્યાં અંગ પરિવર્તન થયું, થોડુંક બાળક ફરે ને એટલે નંદજીને ઉત્સવ મનાવવાનું મન થયું કે ચાલો ચાલો, હે નંદરાયે બધાયને ખૂબ દાન કર્યું, ગાયોના પણ ખૂબ દાન કર્યા, સાંડિલ્ય ઋષિને બોલાવવામાં આવ્યા કે આજે મારે અંગ પરિવર્તન કર્યું, લાલાએ ઉત્સવ મનાવવો છે, નગરમાં બધાયને કેવડાવ્યું કે ગોપ ગોપીઓ બધાય આવજો, આપણા આંગણે સરસ મજાનો ઉત્સવ કરીશું, કીર્તન કરીશું, અને દહીં દૂધ માખણની છોડો ઉડશે, ગોરસ વહેંચીશું, અને એમ કરીને બધાયને આમંત્રણ પાઠવ્યું। યશોદા માતાએ ઘરમાં જેટલા ગોરસના માટલા ભરેલા હતા એ બધાય ગાડાની અંદર મૂક્યા કે ઘરમાં બધા ગંદુ કરશે એટલે આંગણામાં આપણે આ ઉત્સવ મનાવીશું, ગાડાની ઉપર બધાય ગોરસના માટલા મૂક્યા, ગાડાની નીચે લાલાનું પારણું મૂક્યું, અને માં એના કામમાં ગઈ। આ બાજુ શટકાસુર ગોકુળમાં આવે છે ભગવાનને મારવા માટે, શટકાસુર જેમ જેમ નજીક આવવા લાગ્યો તેમ તેમ ભગવાને વિચાર કર્યો કે તું જલ્દી આવી જા, મારા કોઈ લોકોને કાંઈ નુકસાન ન થવું જોઈએ। શટકાસુરે આવીને જોયું કે આ ગાડાની નીચે પારણું છે, હું ગાડામાં બેસું અને પછી ગાડું એવું દબાવું કે આ છોકરાના કૂચે કૂચા નીકળી જાય, પણ જેવો શટકાસુર ગાડામાં બેઠો અને ભગવાને મારી લાત, ગાડું પડ્યું ઊંધું, ચારે બાજુ માટલાની ઢોળામાં ઢોળાઈ ગયું, ગોરસ ઢોળાયું, શટકાસુર ઉછળાઈ પડ્યો અને મર્યો, એવો બધો અવાજ થયો, લોકો દોડીને આવ્યા, હે યશોદા ક્યાં ગઈ ક્યાં ગઈ, અને લાલો તો વિચારો છપછપિયા કરતો હતો, દહીં દૂધ માખણ બધું ઢોળાયેલું હતું, ભગવાન તો આનંદથી રમતા હતા, લાલાને લઈ લીધો કે હાય આટલો મોટો રાક્ષસ મરી ગયો, મારા લાલાનો બચાવ થઈ ગયો, ભગવાને ગાડાને લાત મારી। સંતો કહે છે કે ભગવાન એમ કહે છે કે મારા ભક્તો સાવધાન, જો તમે તમારા સાધનોને ગાડાની ઉપર રાખશો અને સાધન આપનાર ભગવાનને ગાડાની નીચે રાખશો ને,
तो भगवान तमारा जीवन ना गाड़ा ने पन लात मारशे। એટલે કોઈ પણ કાર્ય કરીએ ત્યારે પહેલા પ્રભુનું સ્મરણ કરીએ। એટલે તો ઋષિ મુનિઓએ નિયમ બતાવ્યો કે ઉઠો ત્યારથી ભગવાનનું સ્મરણ કરો। કરાગ્રે વસતે લક્ષ્મી કરમૂલે સરસ્વતી કરમધ્યે તુ ગોવિંદો પ્રભાતે કરવે। ત્યારથી શરૂઆત થઈ જાય હેને। જેટલું થઈ શકે એટલું પરમાત્માનું સ્મરણ કરો ને એને સાથે રાખો, એને આગળ રાખો। સટકાસુર મરાયો ગામના લોકો કહેવા લાગ્યા, યશોદા આ તારો લાલુ આવ્યો છે ને ત્યારથી તો મોટા મોટા રાક્ષસો આવે છે, કોઈ છોકરા ઉપર આવી આડ લાવે તો માની શું દશા થાય। અને યશોદા માં તો બધાને એવા લડ્યા કે એય મારા કનૈયાનું નામ નહીં લેવાનું, આ તો એમ કહો કે મારો લાલુ હતો એટલે બધા બચી ગયા, નહીં તો આ રાક્ષસ બધા તમને ખાઈ જાત, એમ કરીને લાલાનો બચાવ કર્યો માએ। વાત પણ સાચી છે। કંસને ખબર પડી કે સટકાસુર મરાયો, તૃણાવર્તને મોકલ્યો। તૃણાવર્ત એટલે વંટોડિયો, રજોગુણ તમોગુણ આ બધા એવા છે કે માનસને મારી નાખે। એટલે પ્રભુનું સ્મરણ કરજો। પરમ પૂજ્ય ડોંગરેજી મહારાજ કહે કે આપના જીવનની અંદર પણ ત્રણ પ્રકારના રાક્ષસો આવે છે, પૂતના આવે છે, તમોગુણ રજોગુણ અને એ તમોગુણ અને રજોગુણની અંદર જો આપણે લાગી ગયા તો આપણા જીવનની ગાડી પણ ફસડાઈ પડશે। અને એટલા માટે સતત પ્રભુનું સ્મરણ કરજો, પ્રભુનું સ્મરણ કરતા રહેજો। વંટોડિયો આવ્યો છે, તૃણાવર્ત આવ્યો, અને જેવો સુસવાટા બંધ પવન સાથે તૃણાવર્ત આવે, માં યશોદા લાલાને આંગણામાં લઈને બેઠા છે। લાલાએ જોયું કે ઓ આટલો જબરજસ્ત તૃણાવર્ત ભયંકર બનીને આવી રહ્યો છે, વાંધો નહીં। ભગવાને પોતાનું વજન એટલું વધાર્યું કે યશોદા માને થયું કે મારો લાલો તો કેટલો જાડો પાડો થતો જાય છે, કેટલો એનો વજન લાગે છે। માએ એને નીચે મૂક્યો અને માં ઘરમાં ગઈ, અને જ્યાં વંટોડિયો આવ્યો તૃણાવર્ત ભગવાનને લઈને ઉપર ચડ્યો, ખૂબ ઊંચે ગયો, ખૂબ ઊંચે ગયો, અને જ્યાં બહુ ઊંચે ગયો ને ત્યાં ભગવાને પોતાનું વજન એટલું બધું વધાર્યું, એટલું વધાર્યું કે તૃણાવર્ત ફસડાઈ પડ્યો અને તેના રામ રમી ગયા, અને ભગવાન તો શાંતિથી શાંતિથી ભગવાન બેઠા છે। તૃણાવર્તને થયું કે આ છોકરાને લઈને આવ્યો કે મોટા પથરાને લઈને આવ્યો, હવે ઉચકાતો નથી, અને તૃણાવર્ત ફસડાઈ પડ્યો એમ કંસ મામા કહેવાય ને। એટલે મામાએ ભાણા માટે રમકડા મોકલવા પડે ને, એટલે મામાએ પહેલા દૂધના કટોરા મોકલ્યા, પછી બળદ ગાડું મોકલ્યું રમવા માટે, અને પછી વિમાન મોકલ્યું, સર તૃણાવર્તને મોકલી દીધો। પણ મામાનો ભાંજો એવો હતો કે જેટલા રમકડા મોકલ્યા એટલા બધાય રમકડાને ભાંગીને ભૂક્કો કરી દીધા। આ તો સાક્ષાત નારાયણભાઈ, એને કોણ મારી શકે, ભગવાનને કોણ મારી શકે, કોની તાકાત છે કે ભગવાનને મારી શકે। અને એમ કરતા કરતા પ્રભુ પોતાની લીલા કરી રહ્યા છે। લીલા કરનારો નાથ એક વખત ઘૂંટણિયા કાઢતા કાઢતા જ્યારે બહાર નીકળ્યા અને માટીમાં રમવા લાગ્યા છે, કહેવાયું કે તે વખતે ગોપીઓ નવા છોડનું વાવેતર કરતી હતી। ભગવાન માટીની સાથે રમવા લાગ્યા એટલે ધરતી માતા પ્રસન્ન થયા, પ્રગટ થયા, પ્રભુ આપ મારા આંગણે પધાર્યા છો, મને ખૂબ આનંદ છે નાથ, પણ હું તમારી શું સેવા કરું, મારી પાસે તો કાંઈ નથી। ભગવાને કહ્યું, અરે તું તો માં છો, માં ધરતી માતા તારી પાસે તો બધું જ છે, તારા થકી તો આખો સંસાર જીવે છે, તારામાં તો કેટલી તાકાત છે, એક બીજ નાખે ને હજાર કરીને આપે માં। નહીં પ્રભુ, પણ તમારી તો કઈક મારે આગતા શ્વાગતા કરવી જોઈએ ને, મારી પાસે તો કાંઈ નથી, તમને માખણ ખૂબ ભાવે, મારી પાસે માખણ નથી। ભગવાને કહ્યું, માં આ તારી માટી માખણ કરતા મોઘી છે। તો પૃથ્વી માતા કહેવા લાગ્યા કે તો તમે ખાધી ન હોય, ઓ એવું છે, તો લાવ ને આ માટી ખાવ। અને જ્યાં ભગવાને માટી મોઢામાં મૂકી અને દાઉ ભૈયાએ જોયું, એ કનૈયા ઉભો રે, હમણાં માને કહી આવું છું, અને દાઉ ભૈયાએ માતાને કીધું, માં કનૈયા એ માટી ખાધી। માં આવ્યા, માટી વાળું મોઢું છે, કનૈયાનો કાન પકડ્યો છે, બોલ માટી ખાધી? રડમસ મોઢું કરીને કનૈયો કહે, ના માં મેં માટી નથી ખાધી। ઓહો, માટી વાળું મોઢું ભરીને બેઠો છે ને પાછો ના કે છે, ખોલ મોઢું,
અને ત્યારે મારા પ્રભુને એમ થયું કે મારા જન્મના નિમિત્ત બનનાર માતા પિતાને મેં મારા દર્શન કરાવ્યા તો મને મારા ઉપર આટલો વાલ વર્ષાવનારી મારી યશોદા માને પણ હું મારા દર્શન કરાવું ને કે આ તારા આંગણે રમનારો આ માઠી ખાવાની લીલા કરનારો એ તો ચૌદે ભુવનનો નાથ છે મા ચૌદે ભુવનનો નાથ છે ભગવાનને લીલા કરવાનું મન થયું અને જ્યાં યશોદા માએ કહ્યું કે ઉઘાડ મોઢું અને જ્યાં કનૈયાએ મોઢું ખોલ્યું ત્યાં તો ચૌદે ભુવનેમાં દેખાવા લાગ્યું માં યશોદા દેખાવા લાગ્યા લાલો દેખાવા લાગ્યો અને આખાય ચૌદે ભુવનના દર્શન કરતા કરતા માં બેભાન થઈ ગયા અને જ્યાં તંદ્રા અવસ્થામાં માં પહોંચ્યા છે ત્યાં ભગવાન ચતુર્ભુજ શ્રીહરિ નારાયણે દર્શન આપ્યા અને કહ્યું કે માં હું જ તારો લાલો છું તારા ખોડામાં રમનારો તારો ખોડો ખૂંદનારો તારા આંગણામાં ઝાંઝર પહેરીને રમઝમ કરીને ચાલનારો તને ખૂબ પજવનારો તને ખૂબ દોડાવનારો એ બીજો કોઈ નહીં માં એ હું છું ત્યારે યશોદા માતાએ બે હાથ જોડીને એ તંદ્રા અવસ્થામાં ભગવાનને કહ્યું પ્રભુ જો તમે મારા ઘરે પુત્ર બનીને આવ્યા હોય ને તો આ વાત હું ભૂલી જાઉં મને આ વાત યાદ ન રહેવી જોઈએ કારણ કે યશોદા માને ખબર હતી કે જો મને ખબર પડી જાય કે મારા ઘરે તો ચૌદે ભુવનનો નાથ પધાર્યો છે તો હવે મારે એને જેટલો વાલ કરવો હોય એટલો વાલ ન કરી શકું મારે એને ફટકારવી હોય મારવો હોય એને લડવું હોય તો લડી ન શકે તરત જ યાદ આવી જાય આ તો ભગવાન આ તો ભગવાન આ તો ભગવાન એને જે રીતે રાખવો હોય એ રીતે રહે નહીં યશોદા માએ ભગવાનને ના પાડી અને ભગવાને માયાને બોલાવીને કહ્યું માયા પડદો નાખો અને યશોદા માની ઉપર ખાલી માયાએ આમ પડદો ફેરવ્યો અને પડદો પડી ગયો અને યશોદા માની તંદ્રા તૂટી માં ઊભા થયા અને લાલાને ફરીથી ફટકારવા માંડે ચલ ચલ મોડું દો ભગવાન ખુશ થયા કે વાહ શું મારી માં મારા ઉપર કેટલું વાર વર્ષાવે યાદ રાખો અનાથોનો નાથ પણ વિચાર કરે કે મારા માથે માનો હાથ હોય તો આપણે બધા કેમ ભૂલીએ છીએ કે આપણા માથે પણ માનો હાથ રહેવો જોઈએ અને આપણા ઘરની માને શું કામ અનાથ બનાવીએ છીએ આપણા ઘરની માને શું કામ અનાથ બનાવીએ છીએ અનાથોનો નાથ ઈચ્છે કે મને માં મળે માનું વાત્સલ્ય માની કરુણા માના અંતઃકરણનો ભાવ માના ભીતરની સંવેદના એનો તો કોઈ માપ ન નીકળી શકે અને એટલે જ પ્રભુ ખુશ થતા થતા માની સાથે ખૂબ લીલાઓ કરે છે ધીમે ધીમે ભગવાન મોટા થયા છે હવે તો ટોળી બનાવી ચોર ટોળી તમે વિચાર કરો કે ભગવાનની આ બધી લીલાઓનું સ્મરણ કરીએ તો આપણને કેવું લાગે કે ભગવાન વળી ચોર ટોળી બનાવે આ બધી વળી શું પણ નાના સરખા કનૈયાએ ચોર ટોળી બનાવીને ક્રાંતિ કરી હતી ક્રાંતિ કારણ કે ગોપીઓના ઉપર એવી હાક હતી કે તમારા ઘરમાં જે માખણ ને દૂધ ને દહીં હોય એ કંસને કર રૂપે ભરવાનું છે અને એટલે ગોપીઓ ઘરના છોકરાઓને ભૂખે રાખી અને બધું કંસને આપતી હતી કનૈયાને એની સામે વિરોધ હતો કે છોકરાઓને ભૂખે રાખો છો ગાયો ચરાવવા છોકરા જાય અને એને ભૂખે રાખો છો નહીં જાય નહીં થાય આવું અને ચોર ટોળી બનાવી જેના ઘરમાં માખણ તૈયાર થયું હોય એના ઘરમાં હુમલો કરવાનો દાડ પાડવાની અને બધું ખાઈ જવાનું ઘણી ગોપીઓ બધું છુપાવીને રાખતી તો સવારમાં જ્યારે લઈને નીકળતી ને ત્યારે સવારે વેલ્લા કનૈયો ચોળી તૈયાર ચોળ ટોળી તૈયાર કરીને ભાગોરે જઈને બેસતો ભાગોળમાં જઈને બેસતો અને એ વેચવા નીકળેલી ગોપીઓને ઘેરતો અને પછી કહેતો પહેલા માટલા નીચે ઉતારો પહેલા અમને બધાને ખવડાવો ને પછી જાઓ ત્યારે ગોપીઓ બે હાથ જોડીને આજીજી કરતી કનૈયા તું અમને છોડી દે મારી સાસુ લડશે બીજી કહે કે મારો ઘરવાળો લડશે ત્રીજી કહે કે મારા છોકરા ભૂખે મરશે મને જાવા દે કાંઈ સાંભળવામાં આવશે નહીં એટલી દાદાગીરી કરતો તો બોલો આવો નાનો સરખો તો છતાં એટલી દાદાગીરી ને ગોપીઓનું કાંઈ ન સાંભળે અને ગોપીઓ એ નાના સરખા બાલ ગોપાલને જોતા જ એટલી બધી પાગલ થઈ જાય એ જેવું કે ને એવું કરવા માંડે પછી માટલા નીચે ઉતારે.